वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 12 विषय इंग्लिश, जेनी अंदर आपणे यूनिट 3 समझी रहा छे अने यूनिट 3 नी अंदर रीड 1 समझी रहा छे, जेनो नाम छे मैनेज योर स्ट्रेस, तमारा तनावनुं संचालन करवुं। अने तेनी अंदर आपणे एक पहली एक्सरसाइज समझी रहा छे, स्ट्रेटनिंग मेंटल फ्लेक्सिबिलिटी, एटले के तमारी मानसिक परिवर्तनशीलताने मजबूत करो। विद्यार्थी मित्रों, आपणे आगळना भागमां जोयुं के कई रीते तणाव आवे छे, बराबर छे। मानसिकमां मीन्स के आपणुं मन अने इमोशन्स एटले के लागणीओ जे छे एकबीजा साथे केवी रीते इंटरकनेक्ट होय छे, आंतरक्रियाथी संकळાયેલા होय छे, रेडी। अने छेल्ले आपणे जोईए तो केटलाक आपणे मुद्दाओ जोवाना छे आ भागनी अंदर, के आपणने खबर पड़े कि आपणे खुदने खबर नथी होती घणी वखत कि आपणे तणावमां छीए, बराबर छे। अननोन फियर आपने थतो होय छे, अननोन डर, अजाण्यो डर लागतो होय छे कोई बाबतनो, बराबर। अने एना ई अजाण्या डरने कारणे घणी वखत आपणे तणावमां होईए छीए। तो अहींया आपणे જોવાનું છે કે આ કેટલાક અહીંયા પ્રશ્નો આપેલા છે, કેટલાક ઉદાહરણો આપેલા છે કે એને આપણા જીવનની સાથે ઇન્ટરકનેક્ટ કરીને જોવાનું છે કે રિયાલિટીમાં મારા જીવન સાથે આ ભાગ સંકળાય છે તો મને તણાવ છે, હું સ્ટ્રેસમાં છું। તો જોઈએ એમાં પહેલો તમને મુદ્દો કીધેલો છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, બરાબર છે, તમને મુશ્કેલી અનુભવાય છે ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ। કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવામાં, થિંગ્સ એટલે કે વસ્તુઓ પર, કે તમને વસ્તુઓ પરનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ અનુભવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણા જીવન સાથે આ ઘટના ઘટતી હોય છે, રેડી, કે આપણું કોઈ પણ બાબતમાં ઝડપથી મન લાગતું નથી। આપણે વાંચવા બેસીએ છીએ, આપણને ખબર છે કે હમણાં થોડાક સમય પહેલાં પછી આપણી એક્ઝામ શરૂ થવાની છે, બરાબર છે, પણ આપણે વાંચવા બેસીએ તો તરત જ આપણું ધ્યાન તેની અંદર ખૂટતું નથી અને વાંચવામાં મન લાગતું નથી। એનો મતલબ એવો હોય છે કે કાંઈક ને કાંઈક આપણે તણાવમાં છીએ। આગળ જોઈએ બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, યોર મેમરી, તમારી જે સ્મરણ શક્તિ જે છે તે તમને અનેકવાર હતાશ કરે છે, બરાબર। લેટિંગ ડાઉનનો અર્થ થાય છે હતાશ કરવું, અને ફ્રિકવન્ટલી એટલે વારંવાર, કે તમને તમારી જે સ્મરણ શક્તિ જે છે તમને વારંવાર શું કરે છે, હતાશ કરે છે, બરાબર છે। આપણે ઘણું બધું યાદ રાખી શકતા હોઈએ છીએ, પરંતુ તણાવમાં હોઈએ, કોઈ સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણે આ બધી વસ્તુઓ યાદ રાખી શકતા નથી। આગળ લઈએ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ, કે તમારી પાસે લોટ્સ ઓફ ઘણી બધી ડિફરન્ટ થિંગ્સ, જુદી જુદી વસ્તુઓ છે ઓન યોર માઇન્ડ, તમારા મનમાં, એટલે કે તમે તમારા મનની અંદર ઘણા બધા વિચારો લઈને ફરો છો, તમને ઘણા બધા નવા નવા વિચારો આવે છે, પરંતુ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પરંતુ તમે એક કોઈ પણ ચોખ્ખા સ્પષ્ટ વિચારની સમજણ મેળવી શકતા નથી। ગ્રાસ્પ એટલે મેળવવું, રેડી, કે આપણા મગજની અંદર આપણે ઘણી વખત નવરા બેઠા હોઈએ, ફ્રી બેઠા હોય ત્યારે આપણે ઘણા બધા વિચારો આવતા હોય, હું આમ કરી નાખું, તેમ કરી નાખું, પરંતુ જ્યારે આ બધા વિચારો આપણા માઇન્ડની ઉપર રમતા હોય છે, પરંતુ આપણે કોઈ પણ એક તાર્કિક નિર્ણય લઈ શકતા કે નથી કે મારે આ જ નિર્ણય ઉપર આગળ વધવું છે, તો ત્યારે પણ આવા લક્ષણો પણ આપણને સ્ટ્રેસ છે એવું બતાવે છે। આગળ જોઈએ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, જો શું કીધું અહીંયા, કે યુ આર ઓફન અનડિસાઇડેડ, કે તમે ક્યારેક અનિશ્ચિત હોવ છો, અનડિસાઇડેડનો અર્થ થાય અનિશ્ચિત હોવું, બરાબર છે, ધીસ ડેઝ આ દિવસોમાં, કે તમે ક્યારેક આવા દિવસોમાં કે જ્યારે તમે સ્ટ્રેસમાં હોય, જ્યારે તણાવમાં હોય, તેવા દિવસોની અંદર તમે અનિશ્ચિત હોવ છો, એન્ડ ધીસ ઇઝ ધ અનટિપિકલ ફોર યુ, અનટિપિકલનો અર્થ થાય છે અસામાન્ય, બરાબર છે, કે ત્યારે તમારા માટે તે યોગ્ય રહેતું નથી, રેડી। આગળ જોઈએ, કે યુ મેક લોંગર ટુ ડૂ ટાસ્ક, રેડી, દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે યુ મેક લોંગર ટુ ડૂ ટાસ્ક, કે તમે કોઈ પણ કામને જે છે વધારે સમય ખેંચો છો, યુ મેક લોંગર ટુ ડૂ ટાસ્ક, ટાસ્ક એટલે કે કાર્ય, અને ડૂ એટલે કરવું, કે તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્ય માટે વધારે સમય આપો છો, દેટ, કે યુ વેર એબલ ટુ કમ્પ્લીટ, તમે પૂર્ણ કરી શકો છો ક્વાઇટ ક્વિકલી, ખૂબ જ ઝડપથી, બિફોર એટલે પહેલાં, કે તમે જે કાર્ય પહેલાં ખૂબ જ ઝડપથી પૂરું કરી શકતા હતા તે કાર્ય કરવામાં પણ તમે ખૂબ જ વધારે સમય લઈ શકો છો અથવા તો લઈ રહ્યા છો,
तो आवा लक्षणों पण आपणे स्ट्रेस में छे तेवुं बतावी शकीए। आगळ लईए, यू स्टार्ट लॉट्स ऑफ थिंग्स बट डोंट फिनिश एनी। आपणा जीवननी अंदर वणायेली वस्तु छे कि यू स्टार्ट लॉट्स ऑफ थिंग्स, तमे घणी बधी वस्तुओ शुरू करो छो बट परंतु डोंट फिनिश एनी, एक पण वस्तु आपणीथी फिनिश थती नथी, पूर्ण थती नथी। तो विद्यार्थी मित्रों, अहीं आपणने छ जेटला मुद्दाओ आपेला छे कि जे आपणा जीवन साथे संकळायेला छे અને એ જીવન સાથે સંકળાયેલા એવી રીતે છે કે જેના કારણે આપણે ખબર પડે કે આપણે તણાવમાં છીએ। પહેલી વસ્તુ એવું છે કે આપણે કોઈ પણ વસ્તુ ઉપર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી। બીજું, ધ્યાન કેન્દ્રિત ન કરી શકીએ અથવા તો કામ પૂરું ન થાય એટલે આપણે હતાશ થઈ જઈએ અને હતાશા જે છે એ નિષ્ફળતા તરફ દોરી જાય છે। બીજો મુદ્દો એવું કહે છે, ત્રીજો મુદ્દો કે તમારા મનની અંદર ઘણા બધા વિચારો ચાલતા હોય છે પરંતુ તમે કોઈ પણ એક વિચાર ઉપર કામ કરી શકતા નથી। ચોથો મુદ્દો છે કે તમે તે દિવસોમાં ખૂબ જ અનિશ્ચિત હોવ છે કે જે તમારા માટે પાછળ જઈને અયોગ્ય સાબિત થાય છે। પાંચમો મુદ્દો એવું કહે છે કે તમે જે કામ પહેલાં ખૂબ જ ઝડપથી કરી શકતા હતા તે કામને હવે તમે કરવા માટે ઘણો સમય લ્યો છો। અને છેલ્લો મુદ્દો, છઠ્ઠો મુદ્દો કીધેલો છે કે તમે એકસાથે ઘણી બધી વસ્તુઓ તૈયાર કરો છો, શરૂ કરો છો પરંતુ તેમાંથી તમારી પાસેથી એક પણ વસ્તુ પૂર્ણ થતી નથી। રેડી, આગળ જોઈએ શું કહે છે। આગળ કીધું છે કે ઇફ યસ, કે જો હા, ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ। શું કીધું કે ઉપર આપણે છ મુદ્દાઓ જોયા અને છ મુદ્દાઓ જો આપણી અંદર સામેલ હોય, આપણને એ મુદ્દાઓ ધ્યાનમાં આવતા હોય તો આપણે કહી શકીએ કે હા, આપણે તણાવમાં છીએ। એટલે કીધું છે કે ઉપરના જો છ મુદ્દાઓ જે પ્રમાણે કીધું અને એ તમારી અંદર હોય તો ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, તો તમારી અંદર માનસિક તણાવ છે તેની નિશાની તે સૂચવે છે। ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ, કે તણાવ સાથે સૌથી સારું વર્તન કરો તો ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટેડ। એફેક્ટેડનો અર્થ થાય છે અસર થવી, અને લેસ એટલે ઓછી, કે જો તમે તણાવ સાથે એક બંધ બેસતું આદાન પ્રદાન કરો તો તે તમારી માનસિક ક્ષમતા ઉપર ખૂબ જ ઓછી અસર પાડશે। ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝિલન્સ એન્ડ રીબેલેન્સ। રેડી, આગળ જોઈએ શું કીધું અહીંયા, કે જે ફોલોઈંગ એક્સરસાઇઝ, નીચેની જે એક્સરસાઇઝ જે છે વિલ હેલ્પ યુ, તે તમને મદદ કરશે બિલ્ડ બેટર સ્ટ્રેસ, બરાબર, સૌથી સારું તણાવની સ્થિતિસ્થાપકતામાં માપવા માટે એન્ડ રીબેલેન્સ, અને પુનઃ આપણે સંતુલન લાવવા માટે યોર સેલ્ફ, તમારી જાતને, કે નીચેની કસરત જે છે તમને તણાવની સ્થિતિસ્થાપકતા લાવવા અને પુનઃ સંતુલન સ્થાપવામાં મદદ કરશે। ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, કે મેન્ટલ કેપેસિટી, જો તમારી માનસિક ક્ષમતા ઓલરેડી સ્ટાર્ટેડ, પહેલેથી શરૂ થઈ ગઈ હોય ટુ સફર, પીડાવાનું ડ્યુ ટુ સ્ટ્રેસ, તણાવને કારણે, કે જો તમારી માનસિક ક્ષમતા તણાવને કારણે પીડાવાનું શરૂ થઈ ગયું હોય તો નીચેની કસરતો જે છે એ તમને તણાવની અંદર સ્થિતિસ્થાપકતા લાવવા અને સંતુલન જાળવવામાં વધારે સારી રીતે મદદ કરશે। તો વિદ્યાર્થી મિત્રો, નીચે કેટલીક આપણને આગળના ભાગમાં જોઈશું કે કેટલીક કસરતો આપણને આપેલી છે અને એ આપણા તણાવને કઈ રીતે ઓછું કરી શકે છે। તો હવે આપણે આગળના ભાગમાં જોઈશું। ત્યાં સુધી જય હિન્દ।